गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बराबर छेले आपणे अंतर्गोल अरीसा वडे रचाता प्रतिबिंब जोया हता। अंतर्गोल अरीसानी सामे जुदा जुदा अंतरे जो वस्तु मूकवामां आवे तो अरीसा वडे रचातो प्रतिबिंबनुं स्थान क्यां मळे, प्रतिबिंब केवा प्रकारनुं मळे अने प्रतिबिंबनी परिमाण एटले प्रतिबिंबनी साइज केवी होय, આટલી વસ્તુ આપણે જોઈ હતી બરાબર। એમાં અંતર્ગોળ અરીસાની સામે આપણે અનંત અંતરે વસ્તુ મૂકી, પછી વક્રતા કેન્દ્ર સીથી થોડેક દૂર મૂકી, પછી વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકી, પછી વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે મૂકી, પછી મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકી અને છેલ્લે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે મૂકી। આટલી દરેક જગ્યાએ આપણે વસ્તુને મૂકી જોઈ, એનાથી કેવા કયા સ્થાને પ્રતિબિંબ મળ્યું, દરેકનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળ્યું, વાસ્તવિક મળ્યું કે ઉલટું મળ્યું, અને પ્રતિબિંબનું પરિમાણ કેવું મળ્યું, વસ્તુ જેવડું મળ્યું, વસ્તુથી નાનું મળ્યું, વસ્તુથી મોટું મળ્યું, બરાબર। આટલી વસ્તુનો અભ્યાસ આપણે કર્યો છે। હવે અરીસાનો બીજો પ્રકાર એટલે બહિર્ગોળ અરીસો। બહિર્ગોળ અરીસાની સામે પણ વસ્તુને જુદા જુદા અંતરે મૂકીએ એટલે એના પ્રતિબિંબ આપણને જુદા જુદા મળે। દરેક પ્રતિબિંબ છે એ કયા સ્થાને મળે, પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે છે, પ્રતિબિંબ છે એનું પરિમાણ કેવું છે, આ બધું બહિર્ગોળ અરીસા માટે હવે આપણે જોવું છે। પણ બહિર્ગોળ અરીસામાં આપણે બે જ પ્રતિબિંબ મેળવવા છે। એક અરીસાથી અનંત અંતરે વસ્તુ મૂકીએ ત્યારે પ્રતિબિંબ કેવું મળે છે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે, કઈ જગ્યાએ મૂકશો આપણે અરીસાથી અનંત અંતર। અને પછી બીજી આકૃતિ જોશું કે જેમાં આપણે અરીસાની એકદમ નજીક વસ્તુને લઈ આવીએ, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ હોય છે। એટલે આપણો અત્યારનો પહેલો પ્રશ્ન એવો છે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને એનું પરિમાણ જણાવો, બરાબર। વાત આપણે કોની કરીએ છીએ, બહિર્ગોળ અરીસા। તો બહિર્ગોળ અરીસો એટલે આવો અરીસો, અરીસાનો પ્રકાર ફરી ગયો છે, જેની વક્ર સપાટી બહારની બાજુ પરાવર્તક સપાટી હોય એવો અરીસો એટલે બહિર્ગોળ અરીસો। આ અરીસાની મુખ્ય અક્ષ, આને કહીએ અરીસાનો ધ્રુવ પી। આ પ્રકારના પોલા ગોળામાંથી બન્યું એટલે એનું વક્રતા કેન્દ્ર અહીંયા ક્યાંક હશે, આ વક્રતા કેન્દ્ર સી, ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે સેન્ટરમાં હોય એનું મુખ્ય કેન્દ્ર એ। સમજાણી વસ્તુ આટલી બરાબર। હવે આપણે વસ્તુને મૂકીએ છીએ અનંત અંતર, બરાબર, એટલે આનંત અંતર જે ઓરી સાથે આપણે સમજી લઈએ, આ એક વસ્તુ છે, આવડી વસ્તુ છે, આ વસ્તુ પ્રતિબિંબ આ બહિર્ગોળ અરીસા વડે કેવું મળશે એ જોવા માટે આપણે બે કિરણ લઈ લઈએ। એક વસ્તુના શીર્ષ ઉપરથી એટલે વસ્તુની ટોચે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે અને એક એના તળિયાનું કિરણ લઈ લઈએ, આખી વસ્તુમાંથી ઘણા બધા કિરણો બહાર નીકળે છે પણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે બે કિરણ ગણા જરૂર છે। હવે આપણે આગળ અંતર્ગોળ અરીસા માટે એવું જોયું કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ હોય ત્યારે એનું પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય, બરાબર। હવે એ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે છે જોવાની છે કે જ્યારે આપાત કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું હોય, આ આપણું મુખ્ય અક્ષ, તો હવે એના પરાવર્તિત કિરણ એ આવી રીતે પરાવર્તન પામે, આ વાસ્તવમાં પરાવર્તિત થયા છે,
આ જે કિરણ છે એ પ્રતિબિંબ ક્યારે પડે તો કે પરાવર્તિત કિરણ જ્યારે એકબીજામાં ભેગા થાય એકબીજાને છેદે ત્યારે તો આ બે કિરણ તો એકબીજાથી વિરુદ્ધ દિશાઓમાં જાય છે એટલે આગળ જતા વાસ્તવિક રીતે કે ભેગા થવાના નથી બરાબર તો હવે આ જે કિરણો છે ઈ કિરણોને જો તમે વિરુદ્ધ દિશામાં લંબાવો તો ઈ કે ભેગા થતા હોય એવું આપણને ભાસ થાય છે કે નહીં ઈ જોવાનું છે આ કિરણ છે આ કિરણ તો આ કિરણ ક્યાં ભેગા થયા હોય એવું ભાસ થયું આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર સમજાવી વસ્તુ બરાબર એટલે પહેલી વસ્તુ કે પેલો જવાબ એનો આપવાનો એનું સ્થાન પ્રતિબિંબનું ક્યાં મળ્યું તો કે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ મળ્યું અંતર ગોળ દિશામાં મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળતું બંને ગોળ દિશામાં પણ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ એનું મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ મળે છે બરાબર હવે વાત એ બીજી પ્રકાર તો જ્યારે અંતર ગોળ અરીસો હતો ત્યારે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હતો અહીંયા વાસ્તવિક રીતે ભેગા નથી થતા ભેગા થતા હોય એવો ભાસ થાય છે માટે આ પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય તો કે આ પ્રતિબિંબ આભાસી કહેવાય કેવું આભાસી આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે ચતુર્ભુજ આપણે મુદ્દે લખતા જઈએ પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર પ્રતિબિંબનો પ્રકાર અરીસાની પાછળના ભાગમાં પરાવર્તક સપાટી જે રહી ને એની પાછળના ભાગમાં રચાણું છે એટલે આ પ્રતિબિંબ છે એ આભાસી પ્રતિબિંબનો પ્રકાર થાય આભાસી આભાસી પ્રતિબિંબ હોય એટલે એ પ્રતિબિંબ કેવું હોય તો કે ચતુર્ભુજ પ્રતિબિંબનો પ્રકાર કયો આભાસી અને ચતુર્ભુજ અને ત્રીજું કયો પ્રતિબિંબનું પરિમાણ તો પ્રતિબિંબનું પરિમાણ કેવું છે તો કે વસ્તુ તો ઘણી બધી મોટી છે પણ પ્રતિબિંબ છે એક નાનો ટપકા જેવો દેખાય છે એટલે પ્રતિબિંબ બિંદુ હોય એક નાના બિંદુ જેવું દેખાય છે સમજાય વસ્તુ બરાબર આપણે વસ્તુની કેમ મૂકી બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે વસ્તુ મૂકી ત્યારે એનું પ્રતિબિંબ આપણને કેવા ક્યાં મળ્યું તો કે મુખ્ય કેન્દ્ર એક ઉપર મળ્યું પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે આભાસી અને ચતુર્ભુજ અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે તો કે વસ્તુ કરતા ખૂબ નાનું અથવા તો બિંદુવત પ્રતિબિંબ મળ્યું બરાબર હવે આપણે બીજો મુદ્દો લઈ લઈએ વસ્તુનું સ્થાન બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર એફ આ વસ્તુનું પ્રતિબિંબ જોઈએ છે આ પ્રતિબિંબ મેળવવા
અહીં આપણે બે કિરણની જરૂર છે બરાબર એટલે પહેલું કિરણ આપણે લઈ કે જે મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે આપાત થાય છે પરિસાવર્ત જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું હોય ત્યારે એનું પરાવર્તિત કિરણ આવી રીતે જાય સમજાવ અને બીજું કિરણ આપણે આવી રીતે પસાર કરીએ છીએ કે જે અરીસાની સપાટી ઉપર 90 અંશના ખૂણે પસાર થતો હશે સેમ વસ્તુ થઈ બરાબર એટલે આ વસ્તુને વ્યવસ્થિત પાછી લખવાની છે બરાબર હોમવર્કમાં અને એચ ડબલ્યુ
આવ્યો ક્યાં બરાબર હવે આનાથી આગળ બહિર્ગોળો અરીસો અને અંતર્ગોળો અરીસાની વાત અહીંયા પૂરી થઈ ગઈ એટલે હવે આપણે એના ઉપયોગો જોઈએ જો હવે અરીસા અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો વિશે વાત પૂરી કરી દીધી હવે વાત થઈ કે આ જે અરીસા છે અંતર્ગોળ અરીસા જેની અંદરની સપાટી પરાવર્તક હોય બહારગોળ અરીસા જેની સપાટી બહારની બાજુ પરાવર્તક હોય આ અરીસાનો વ્યવહારમાં ઉપયોગ શું એમ આપણે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકીએ બરાબર સેના માટે કરી શકીએ હવે એ વસ્તુ જોઈએ તો પહેલા આપણે જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગ હવે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય બરાબર તો પહેલું છે સર્ચ લાઇટ એ જગ્યાએ સર્ચ લાઇટ બરાબર સર્ચ લાઇટ એટલે ડિસ્કવરી ચેનલ જોતે જોવાનો મરજીવા દરિયામાં જાય બરાબર દરિયામાં જાય ત્યારે એમની આગળ એક લાઇટ હોય એ લાઇટની આગળનો જે લેન્સ રહ્યો એ લેન્સ અંતર્ગોળ બરાબર એટલે સર્ચ લાઇટમાં ઉપયોગ થાય આપણે ઘરે અથવા તો વાડીએ જવા માટે જે બેટરીનો ઉપયોગ કરીએ ટોર્ચ એ ટોર્ચમાં ઉપયોગ થાય વાહનોની હેડલાઇટમાં ઉપયોગ થાય હેડલાઇટ એટલે મેઇન લાઇટ વાહનની જે હોય પછી ટુ વ્હીલર હોય ફોર વ્હીલર આ બધાની અંદર સર્ચ લાઇટ ટોર્ચ વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે પહેલો બીજો બરાબર આપણે ઘરે વ્યવહારની અંદર દાઢી કરવા માટે પાર્લરમાં ગયા હોય તો મેકઅપ કરવા માટે જે અરીસામાં આપણા ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે આપણે ત્યાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે આ સલૂન વાળંદી ત્યાં અને બીજું કે મેકઅપ પાર્લર જે બ્યુટી પાર્લર હોય ત્યાં આ અરીસા હોય આપણે ઘરે જે અરીસો હોય એ સમતલ અરીસો બરાબર કે જે દાઢી કરવા માટે ઉપયોગ કરતા હોય રેગ્યુલર પણ વસ્તુ છે એનાથી જો પ્રતિબિંબ મોટું જોતું હોય તો ત્યાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકે સમજાય બરાબર ત્રીજું છે કે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે એનો ઉપયોગ કરે છે બરાબર આ મંદિરની બાજુ છે ક્યાં સડો છે કેટલો સડો છે એ બહુ બારીકાઈથી જોવું પડે તો એ જોવા માટે જે અરીસાનો ઉપયોગ કરે એ અરીસો કયો હોય તો તે અંતર્ગોળ અરીસો હોય બરાબર પછી સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠી આમાં અંતર્ગોળ બહુ મોટા અંતર્ગોળ અરીસા વાપરી અને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી કેળવવા માટે એનો ઉપયોગ થાય એટલે આ વસ્તુ છે કે જ્યાં આપણે પ્રકાશ ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા મોટા મોટા પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર આ રૂમની અંદર સમય એવડી કે કામ લંબ ગોળાકાર આકારની પ્લેટ અને એ પ્લેટની અંદર અરીસો મૂકેલો એ અરીસો અંતર્ગોળ અરીસો એટલે આપણે જેમ ડીશ ટીવીની ડીશ હોય એવી મોટી ડીશ હોય અરીસાની કે જે સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરે એક બિંદુ બરાબર એટલે આપણને મોટા પ્રમાણમાં ત્યાંથી ગરમી મળે એટલે સૂર્ય કુકરનો ઉપયોગ થાય સૌર ભઠ્ઠી માટે પછી ડોક્ટરના હેડ મિરર તરીકે આ હેડ મિરર એટલે તમે ડોક્ટર પાસે ડોક્ટરનો પણ ઘણા બધા રોગના જુદા જુદા હોય બરાબર તેમાં આંખના ડોક્ટર હોય કાનના ડોક્ટર હોય નાકના ડોક્ટર હોય કે ગળા આ ડોક્ટર પાસે જઈને અત્યારે કામ કરે કામ રિંગ વેરે વાત અને એમાં આગળ એક આમ લેન્સ હોય એ તમે જોયો છે બરાબર તમે તપાસ કરવા ન ગયો પણ કોઈની સાથે ગયા પણ જોયું હશે તો એ જે એને હેડ મિરર કહેવાય કે જે માથામાં પહેરી અને જોવું પડે સમજાણું તો એમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય અને છેલ્લો ઉપયોગ છઠ્ઠો છે ટેલિસ્કોપ ટેલિસ્કોપ એટલે દૂરબીન આમાં પણ અંતર્ગોળ અરીસો વાપરી અને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે એટલે આ ત્યાં અંતર્ગોળ અરીસાના ઉપયોગ બરાબર પછી જે બહિર્ગોળ અરીસાના ઉપયોગ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનમાં
જે સીટ રહી એના દરવાજામાં પણ બારની બાજુ અરીસો રાખેલો હોય, તો ઈ જે બે અરીસા રહ્યા ઈ બે અરીસા બહિર્ગોળ અરીસા કે જેને સાઈડ મિરર કહેવાય, સાઈડની બાજુ બંને સાઈડ હોય એટલે એમાં એનો ઉપયોગ થાય, જેનાથી પાછળથી આવતા વાહન બરાબર એને જોઈ શકે અને ઓવરટેક કરવું ત્યારે વાહન આવે છે નથી આવતું આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જોઈ ઓવરટેક કરે તો અકસ્માત થતો નિવારી શકાય એના માટે. પછીનો ઉપયોગ બીજો છે કે મોટા બહેગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે અને તેના વડે ગ્રાહકો પર નજર રાખી શકાય બરાબર, જેનાથી ચોરી થતી અટકાવી શકાય બરાબર. આ વસ્તુ છે એ તમારા ધ્યાનમાં ઓછી એવી, આપણે અહીંયા એટલો બધો ઉપયોગ નથી થતો એનો, પણ આ રીસા છે કે તમે મોટી ફેક્ટરી હોય અથવા ક્યાંય હિલ સ્ટેશન ઉપર ગયા હોય અને ગોળાઈ આવતી હોય તો ત્યાં સાઈડમાં આવડા મોટા મોટા રીસા ગોળ મારેલા હોય અને બની ગોળ જોજો બરાબર, કે જેનાથી તમે અવલોકન કરી શકો, તમને આઈડિયા આવે કે ભાઈ આમાંથી વાહન આવે છે નથી આવતું, આપણે કેવો ટર્ન લેવો આ બધી બાબત બરાબર, એટલે ત્યાં પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો આજે આપણે કેટલી વસ્તુ જોઈ, તો કે બહિર્ગોળ અરીસાની સામે આપણે બે જગ્યાએ વસ્તુ રાખી જોઈ, એના પ્રતિબિંબો મેળવ્યા અને એ પ્રતિબિંબ કેવા પ્રકારના મળ્યા, કયા સ્થાને મળ્યા અને કેવું કેવડા કદના મળ્યા બરાબર, એ બે આકૃતિ, પછી બે અરીસાના ઉપયોગો છે, આ બધી વસ્તુ સી ડબલ્યુમાં વ્યવસ્થિત લખવાની છે અને એચ ડબલ્યુમાં બે વખત લખવાની છે. આવ્યો ક્યાં?